મહેધરપુરા પોલીસે વેપારીઓને તેઓનું ગયેલું કરોડો રૂપિયાનું સોનું પરત અપાવી દિવાળી સુધારી દીધી છે મહેધરપુરા પોલીસ મથકમાં વેપારીઓએ નોંધાવેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓનો કરોડોનો સોનું એ કિસ્સામાં લઈ લીધું છે જે અરજીના આધારે મહેધરપુરા પોલીસે તપાસ હાથ ધરી વેપારીના ગયેલા બે કરોડ ચાલીસ લાખની કિંમતનું સોનું પરત વેપારીને અપાવી તેઓની દિવાળી સુધારી દીધી છે આજથી બે દિવસ પહેલાં મહેધરપુરા પોલીસના વિસ્તારમાં એક ઘટના ઘટેલી જેમાં નીરજભાઈ નામના કોલ્ટના હોલસેલર જે વેપારી છે એમની પાસે એક રિક્વાયરમેન્ટ આવેલી કે મારા ઘરે એક પ્રસંગ છે મર્ષભાઈના ચોક્કસ સામના વ્યક્તિનો તો મને મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની ખરીદી કરવાની છે તો આપ દાગીના લઈને મારા ઘરે આવો તો આ જે અરજદાર છે નીરજભાઈ એમણે વિવિધ કંપનીઓ પાસેથી ત્રણેક મોટા વેપારીઓ પાસેથી આશરે ત્રણ કિલો જેટલું સોનાના હાર બ્રેસલેટ્સ કાનના વગેરે દાગીના ગળાના દાગીનાને બધું મેળવેલું અને એ દાગીના લઈને એમણે જે વેપારી છે એમના આપેલા મહર્ષિભાઈ ચોકર્સને પરંતુ આ નીરજભાઈ અને મહર્ષિભાઈ વચ્ચે કોઈ આર્થિક બાબતે જૂના હિસાબો પણ બાકી હતા જેથી મહર્ષિભાઈએ આ દાગીના રાખી લીધેલા કે નીરજભાઈ મને જૂનો હિસાબ ક્લિયર કરે તો દાગીનાનું પેમેન્ટ કરવું અથવા દાગીના પાછા આપવું વાસ્તવમાં આ દાગીના નીરજભાઈના હતા નહીં એ ત્રણ પેઢી જેમાં એક સ્મિત કરીને કંપની છે એસ એમ કરીને એની સાથે સાથે બીજી પણ બે કંપનીઓ છે સ્નેહ સિગ્નેટી કરીન છે એસએમ ગોલ્ડ છે તો અને પક્ષાલ જ્વેલર્સ છે તો એમના કુલ આશરે ઓગણત્રીસસો ગ્રામ એટલે કુલ આ ત્રણ કિલો આજુબાજુ સોનાના દાગીના રાખી લીધેલા વાસ્તવમાં એક લેતી રેતીનો પ્રશ્ન હતો કોઈ ગુનાહિત કૃત્ય હતું નહીં પરંતુ મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો અટવાઈ જતા વેપારીઓ ખૂબ જ ટેન્શનમાં આવી ગયેલા અને પોલીસનો સંપર્ક સાધેલો જેથી પોલીસે માનવીય અભિગમ અપનાવેલો અને ચોવીસ કલાક સુધી આની વાટાઘાટો કરેલી અને જે ભાઈ ચોકર્સ છે એમને પણ પરિસ્થિતિ સમજી કે આ માલ છે નીરજભાઈનો નથી પણ બીજા કોઈનો છે એટલે મૂળ વેપારીઓને આજે પોલીસ મારફતે આ માલ પરત આપવામાં આવ્યો છે અને મૈધરપુરા વિસ્તારમાં હોલસેલનો વેપાર કરતા જે જ્વેલરીના વેપારીઓ છે એમના ચહેરા પર ફરી મુસ્કાન અમે પરત લાવ્યા છીએ આ કામમાં અમને સ્પષ્ટ સુદ્દા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સેક્ટર સાહેબ તરફથી અને ડીસીપી સાહેબ તરફથી આપવામાં આવેલી અને અમારી ટીમમાં એની સાથે સાથે જે સર્વેલન્સના માણસો પણ જોડાયેલા હતા આખરે આ બનાવ ગુનાઇત કૃત્ય નહીં સખત સમાધાન થયેલ છે અને તમામ વેપારીઓની દિવાળી સુધરેલ છે ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે અત્યારે અમે પેટ્રોલિંગ પણ કરી રહ્યા છીએ જાગૃતિના બી પ્રશ્નો જનજાગૃતિના અભિયાન પણ અમે ચલાવી રહ્યા છીએ પરંતુ જ્યારે એસ્ટાબ્લિશ વેપારીઓ છે જેમના વર્ષો જૂના વેપારો ચાલતા હોય એમાં પોલીસનો કોઈ રોલ હોતો નથી પરંતુ જો કોઈ વ્યવહારો બાકી હોય તો ક્યારેક ક્યારેક આવો નાના મોટા પ્રશ્નો બનતા હોય છે પણ જથ્થો ખૂબ મોટો હતો આશરે અઢી ત્રણ કરોડનો મોટા માલ હતો એટલે પોલીસ એમાં વચ્ચે આવી અને તમામ વેપારીઓને સાથે રાખીને સુખદ સમાધાન કરાવેલ છે અને વેપારીઓનો પોતાનો માલ પાછો મળેલ છે ચેલેન્જ તો એટલા માટે હતું કે જથ્થો ખૂબ મોટો હતો ન આપીએ તો બધાની દિવાળી બગડે એવું હતું એટલા માટે